ચાલો દોસ્તો, હવે આપણે બાયસાયક્લો સંયોજનોનું નામકરણ જોઈએ. આમની અંદર બાયસાયક્લો અને સ્પાયરો સંયોજનોનું નામકરણ નિયમ એક વખત લખી લેજો, તમારે લખવો હોય તો કામ આવે તમને. બરાબર છે, આપણે બાકી ભણાવીએ એટલે નિયમની અંદર બધા જ અંદર આવી જશે, એટલે ટેન્શન કોઈ છે જ નહીં. પણ આ તો તમારે કદાચ ઈચ્છા હોય કોઈને, ભાઈ નિયમ પણ અમારે લખવા છે તોની વાત છે. ચાલો, આ બાયસાયક્લો જે છે બરાબર છે એનું નામકરણ કરવું છે. પણ એ પહેલાં એક બહુ મસ્ત વાત કહી દો. શું કહેવાય આને, શું કહેવાય? હે, કેમેસ્ટ્રીના લેક્ચરમાં છો, મેથ્સના લેક્ચરમાં નથી, બીજા કોઈ લેક્ચરમાં નથી. આનું નામ જે છે આ થાય જ છે, પણ હજુ થોડું કામ કરીએ તો શું નામ થાય બોલો? તૂટી ગયો. નામ નહીં, નામ નહીં. જુઓ, આનું નામ બહુ મસ્ત છે, તમને આવડે છે? ચાલો તો જોઈએ. ખરેખર આ બાયસાયક્લો સંયોજન છે. બાયસાયક્લો એટલે બે સાયકલ છે, બાય બાય, બરાબર ને? તમે ખુશ થઈ જાઓ બાયસાયક્લો આવે એટલે. ચાલો તો હવે અહીંયા સૌથી પહેલાં આ જંકશન આપણે ગોતવાના છે. અહીંયાથી અહીંયા પહોંચવા માટેના ત્રણ રસ્તા છે. આ એક રસ્તો, આ બીજો રસ્તો અને આ ત્રીજો રસ્તો. તમને ખબર છે, જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન, જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન. હવે અહીંયાથી એક સૌથી લાંબો રસ્તો હોય ને પહેલાં પસંદ કરવાનો છે. ઘણા મિત્રો છે ને ટૂંકો રસ્તો પસંદ કરતા હોય છે, પણ ઘણા જે છે સાથે એમ મજા આવે એમ સાપુતારા છે. લાંબો રસ્તો જે છે એ પસંદ કરવાનો છે. તો 1 2 3 4 5 અહીંયાથી આમ ચાલો તો 1 2 અને 3 કાર્બન આડા આવે. અહીંયાથી ચાલો તો 1 2 અને 3 કાર્બન આડા આવે, એટલે આમ ચાલશો તો એ સરખું, આમ ચાલો તો એ સરખું. ઓકે, તો બેમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈ શકાય. પછી અહીંયા 2 કાર્બન આવે, એટલે અહીંયા સુધી પહોંચી ગયા આપણે બેમાંથી એક જગ્યાએ. અહીંયાથી આ રસ્તે ચાલો અહીંયા તો 2 કાર્બન આવે રસ્તામાં. અહીંયાથી ચાલો તો 3 આવે. તો મોટો રસ્તો હોય એ પસંદ કરવાનો, ખાસ ધ્યાન રાખજો. મોટો રસ્તો કયો છે? આ જ છે, એટલે 5 6 7 8. હવે નાનો રસ્તો 9 અને 10, એટલા કાર્બન થયા. તો આનું નામ શું થાય? બે સાયકલ થઈ, એક સાયકલ અહીંયા અને બીજી સાયકલ અહીંયા, એટલે નામ આપવાનું છે બાયસાયક્લો. બાયસાયક્લો બરાબર છે. પછી કેટલા કેટલા કાર્બન આવે છે વચ્ચે? અહીંયાથી અહીંયા પહોંચવા માટે, અહીંયાથી અહીંયા પહોંચવા માટે એક જંકશનથી, જંકશન એટલે અહીંયા 3 રસ્તા છૂટા પડે છે. તે જો એક આમ જાય છે, એક આમ જાય ને એક આમ જાય, એવું 2 છે અહીંયા. અહીંયાથી અહીંયા પહોંચવા માટે વચ્ચે કેટલા કાર્બન આવ્યા? 3. સૌથી વધુ કાર્બન પહેલાં લખવાના, 3, મોટા કૌંસમાં 3. પછી આ બાજુ 3, એના કરતાં ઓછા 2. સૌથી વધુ એના કરતાં ઓછા ને એના કરતાં ઓછા. બાયસાયક્લો 3 3 2, આ બાજુ 3, આ બાજુ 3, અહીંયા 2, વચ્ચે જે કાર્બન આવે. ટોટલ કાર્બન કેટલા છે? 10, એટલે ડેકેન. ડેકેન બસ આવું કરવાનું છે તમારે. સેમ ટુ સેમ આનું નામ આપવું હોય તો અહીંયાથી અહીંયા પહોંચવા માટેના કેટલા રસ્તા છે? 3 રસ્તા છે તમારી પાસે. સૌથી મોટા રસ્તે પહેલાં ચાલવાનું છે. અહીંયા 1, આ બાજુ ચાલો તો 1 કાર્બન આવે, આ બાજુ ચાલો તો 1 કાર્બન આવે, આ બાજુ ચાલો તો 1 કાર્બનનું આવે. તો મોટા રસ્તે એટલે 2 3, પછી અહીંયા 4, આ બાજુ કંઈ કાર્બન જ નથી. આનું નામ શું આપશું આપણે? બાયસાયક્લો. બાયસાયક્લો કેટલા કાર્બન છે અહીંયા વચ્ચે? 1, આ બાજુ 1, અહીંયાથી અહીંયા સીધા જાઓ તો 0, બરાબર છે. કેટલા કાર્બન ટોટલ છે? 4, એટલે બ્યુટેન. બ્યુટેન આ રીતે નામકરણ કરવાનું છે. ખરેખર આ આ જે છે ને એ આ બંધારણ છે. અહીંયા CH છે, અહીંયા CH છે, અહીંયા CH2 છે, CH2 છે, અહીંયા CH છે, અહીંયા CH2 છે, એટલે આ બે બંધારણ એક જ છે. આમ 3 3 લીટો બતાવો ને, એટલે કે આ અથવા આ બંધારણ, બરાબર છે. આ રીતે આ તમે લખી લેજો. ચાલો, આનું નામકરણ આ બંધારણને આ બે એક જ છે. તો આનું નામકરણ અહીંયાથી અહીંયા પહોંચવા માટે, અહીંયાથી અહીંયા પહોંચવા માટેના કેટલા રસ્તા છે? 3 રસ્તા છે. ચાલો, પહેલો રસ્તો આ છે, આ બીજો છે ને આ ત્રીજો છે. સૌથી લાંબો રસ્તો પહેલાં, અહીંયા વચ્ચે 1 અને 2 કાર્બન આવે, અહીંયા 1 અને 2 આવે ને અહીંયા 1 આવે. તો અહીંયા 1 2 3 4, પછી આમાં આ રસ્તે 1 જ કાર્બન આવે, આ 2 કાર્બન આવે, એટલે મોટો રસ્તો એ જ પસંદ કરવાનો. 5 6 અને આ 7 થઈ ગયું. કેમ નંબરિંગ કર્યું એ ખાસ ધ્યાન આપજો. પછી 7 કાર્બન થઈ ગયા. ચાલો, બાયસાયક્લો. બાયસાયક્લો કેટલા કાર્બન છે? પહેલાં કયા કયા કેટલા કેટલા કાર્બન આવ્યા વચ્ચે? અહીંયા 2 આવ્યા, અહીંયા કેટલા આવ્યા? 2 આવ્યા, 2 2 અને 1, 2 2 1. બાયસાયક્લો 2 2 1, બરાબર છે. ચાલો, કેટલા કાર્બન થયા ટોટલ? 6, એટલે હેક્ઝેન. હેક્ઝેન
બાયસાયક્લો 221 હેક્ઝેન, આનું નામકરણ હમણાં જ જોયું આપણે, બરાબર છે? આનું નામકરણ આપણે જોવું હોય તો જો આના નામકરણમાં ચેન્જ કરીને હું તમને બતાવું થોડું. ચાલો અહીંયા CH3 લખી દઉં તો શું લખશું આપણે? તો અહીંયાથી અહીંયા પહોંચવાના ત્રણ રસ્તા, એક આ બે અને ત્રણ. અહીંયાથી બે કાર્બન આવે, અહીંયાથી બે આવે, અહીંયાથી એક. સૌથી લાંબો રસ્તો હોય પસંદ કરીએ, પણ આ બે રસ્તા સરખા જ છે, પણ આમાં શાખા છે ને, એટલે આ બાજુથી ચાલશું આપણે, બરાબર છે? એટલે શાખાનો ઓછો નંબર આવે, એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7. શું નામ આપવાનું? પહેલાં શાખાનું નામ આપી દેવાનું, 2-મિથાઇલ બાયસાયક્લો. 2-મિથાઇલ બાયસાયક્લો કેટલા કાર્બન છે? 2, 2, 1, હેપ્ટેન આવી જશે, બરાબર છે? 2, 2, હેપ્ટેન આવી જશે, બરાબર ને? 7 કાર્બન હતા, જો કે આનો સુધારો કર્યો હોય તો તમને ખબર હોય જ. ચાલો આનું નામકરણ કરવું છે. અહીંયાથી અહીંયા પહોંચવા માટે સૌથી મોટો રસ્તો, જો અહીંયા શાખા છે, ધારો કે અહીંયા CLની શાખા છે, તો શાખાઓ એ બાજુ પહેલાં ન થવાનું, પહેલાં મોટો રસ્તો પસંદ કરવાનો. પણ આપણે આમાં કેમ શાખા બાજુ ચાલ્યા હતા? કેમ કે બે બાજુ રસ્તો સરખો હતો, એટલા માટે. આની અંદર 1, 2, 3, 4, 5 વચ્ચે 3 કાર્બન આવ્યા, અહીંયા વચ્ચે 1 અને 1, તો અહીંથી આમ જાવ તો 1 કાર્બન આવે અને આમ જાવ તો 1 આવે. કયા રસ્તે ચાલવું? ભાઈ અહીંયા શાખા છે તો એને પ્રિફરન્સ આપો પહેલાં, એટલે 5, અહીંયા 6 અને અહીંયા 7. શું નામ આવશે પહેલા શાખાનું? નામ 6-ક્લોરો, 6-ક્લોરો બાયસાયક્લો, બાયસાયક્લો. કેટલા કાર્બન છે? કાર્બન કેટલા છે? 6-ક્લોરો બાયસાયક્લો, કાર્બનની સંખ્યા અહીંયા 3, 1, 1, 3, 1, 1, બરાબર છે? 3, 1, 1, ટોટલ કાર્બન 7, એટલે હેપ્ટેન, બરાબર છે? આ રીતે નામકરણ કરવાનું છે. આ નામકરણ આપણે જોઈ લીધું છે, બરાબર છે? અને એ ચાલો આ જાતે આપું છું તમને, કદાચ બાકી હોય તો જાતે કરજો નામકરણ. આની અંદર 1 અહીંયાથી અહીંયા પહોંચવાનું છે, 1 આ બાજુથી ચાલો તો એ સરખો, આ બાજુથી ચાલો તો એ સરખો, બરાબર છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ચાલો આનું નામ શું આવશે? બાયસાયક્લો, બાયસાયક્લો. કેટલા કાર્બન છે? પહેલાં તો કયા કયા કેટલા કેટલા વચ્ચે કાર્બન? 1, 2, 3, 4, 4. અહીંયા પણ 4, 1, 2, 3, 4, 4 કાર્બન. અહીંયા 0 છે, એટલે 4, 4, 0, 10 કાર્બન, એટલે ડેકેન, બરાબર છે? આનું નામકરણ તમને જાતે આપું છું, હમણાં જો કે આપણે કર્યું હતું. અને આનું નામકરણ જે કરવું હોય, 1, 2, 3 અને 4 આ નંબરિંગ મેં કરી દીધું, હવે નામકરણ તમારે એક મિનિટ હો, 4 અને 5 અહીંયા 5 આવશે, બરાબર? આનું નામકરણ હવે તમને જાતે કરવા માટે આપું છું. ચાલો હવે આનું નામકરણ કરવું છે તો આના નામકરણની અંદર શું આવશે? ધારો કે અહીંયા હજી એક થોડુંક એક્સ્ટ્રા એડ કરી દઉં, અહીંયા શાખા એડ કરી દઉં ક્લોરિનની. તો અહીંયાથી ચાલો તો કેટલા કાર્બન આવે? 1, 2 અને 3. અહીંયાથી 2, અહીંયાથી 1, તો 1, 2, 3, 4, 5. હજુ બે રસ્તા આમ જવાના, પણ અહીંયાથી 1 જ કાર્બન આવે, અહીંયાથી 2 આવે, એટલે અહીંયા ચાલવાનું. અહીંયા 6, અહીંયા 7, અહીંયા 8. વધુ કાર્બન હોય ને તે રસ્તે પહેલાં ચાલવાનું છે. શું નામ આવશે બોલો? બાયસાયક્લો, બાયસાયક્લો. હા, પહેલાં શાખાનું નામ આપવાનું. શું આપવાનું? 8-ક્લોરો, 8-ક્લોરો બાયસાયક્લો. કેટલા કાર્બન છે? 3. પહેલાં 3, સૌથી વધુ હોય લખવાના, 3, પછી 2, પછી 1, 3, 2, 1. કેટલા કાર્બન છે? 8, એટલે ઓક્ટેન, ઓક્ટેન થઈ ગયું. આ રીતે થશે. આની અંદર પણ એવું છે, અહીંયાથી અહીંયા પહોંચવા માટે આ બાજુ કેટલા કાર્બન આવે? 1, 2 અને 3. આ બાજુ 1, 2, 3, 4. તો આ રસ્તે જ ચાલવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થઈ ગયું. 8-મિથાઇલ, 8 નંબર ઉપર મિથાઇલ છે, 8-મિથાઇલ. શું આવશે? બાયસાયક્લો, બાયસાયક્લો. કેટલા કાર્બન આવશે? બાયસાયક્લો, 8-મિથાઇલ બાયસાયક્લો. અને કેટલા કેટલા કાર્બન વચ્ચે? 4 અને 3, 4, 3 અને 0. અહીંયા 0 કાર્બન છે વચ્ચે, બરાબર છે? 8 કાર્બન, એટલે ઓક્ટેન થઈ ગયું. 8 કાર્બન એટલે શું આવશે? ઓક્ટેન. આ રીતે થશે. ચાલો હવે આપણે જોવાનું છે સ્પાયરો સંયોજનનું નામકરણ. જેવી રીતે બાયસાયક્લોનું છે એવું જ સ્પાયરોનું છે,
પણ બંને સાથે નામ જોવા જરૂરી છે, કેમ કે નહીં તો ઉલટું થઈ જાય તમને, આનું નામ ઉલટું છે એટલે મિક્સ થઈ જાય તમને, એટલે એ ખાસ જોવાનું છે. સ્પાઇરો સંયોજનનું નામકરણ, સ્પાઇરોમાં અને બાયસાયકલોમાં શું ડિફરન્ટ છે? સ્પાઇરો છે ને એમાંય બે રિંગ હતી બાયસાયકલોમાં, આમાંય બે રિંગ છે, પણ એમાં બે રિંગ છે ને, આવી બે રિંગ હતી, પણ આ રિંગ અને આ રિંગ બે કાર્બનથી જોડાયેલી હતી, બે કાર્બનથી જોઈન્ટ થયેલી હતી, ફ્યુઝ વિથ ટુ કાર્બન, ફ્યુઝ એટલે જોડાવું, બે કાર્બનથી જોડાયેલી હતી રિંગ, પણ આ જે બે રિંગ, આમાંય બે રિંગ જ છે પણ એક જ કાર્બનથી જોડાયેલી છે. આમાં નંબરિંગની શરૂઆત જ્યાં જોડાયેલી હોય ત્યાંથી કરતા, એક નંબર આપતા, આમાં જોડાયેલી હોય ત્યાંથી નહીં, એની બાજુ કાર્બનથી કરવાની, પહેલાં કરતાં ઉલટું જ. આમાં વધુ કાર્બન હોય ને તે રસ્તે આપણે પહેલાં ચાલતા, આમાં ઓછા કાર્બન હોય તે રસ્તે પહેલાં ચાલવાનું છે. ઓકે, ચાલો તો કરીએ સ્ટાર્ટ. અહીંયાથી નંબરિંગની શરૂઆત નહીં કરવાની, અહીંયાથી પહેલાંમાં શું હતું? બાયસાયકલોમાં ફરી વખત યાદ કરાવું કે જ્યાં જંકશન જોડાતું હોય ત્યાંથી નંબરિંગની શરૂઆત કરતા. પછી આમાં એવું હતું કે લાંબામાં લાંબી શૃંખલા હોય તે રસ્તે ચાલતા હતા, આમાં અહીંથી શરૂઆત નહીં કરવાની. ટૂંકો રસ્તો કયો હોય? એક બે ત્રણ ચાર પાંચ કાર્બન, અહીંયા એક બે ત્રણ અને ચાર કાર્બન, નાનો રસ્તો હોય ત્યાં જ ચાલવાનો. ચાલો હવે અહીંયાથી એક નંબર આપી શકો, અહીંયાથી એક નંબર આપી શકો, પણ એક અહીંથી કેમ આપીએ? કેમ કે શાખા નંબર ઓછો આવે, બાકી અહીંથી નહીં એક આપી શકો, આમે ચાલીશું. 1 2 3 4 5, હવે અહીંથી ઉપર જઈ શકો, નીચે જઈ શકો, ગમે તેમ, કેમ કે બે રિંગ છે ને એકબીજાને લંબ હોય, આમ આવી રીતે હોય, લંબ હોય, બરાબર. આ એક રિંગ છે ને આ બીજી રિંગ છે, એક જ જગ્યાએ જોડાયેલી, લંબ જોડાયેલી હશે, એટલે ઉપર જઈ શકો, નીચે જઈ શકો. એટલે 5 પછી 6 અહીંયા આપી શકો ને અહીંયા આપી શકો, 6 7 8 9 અને 10. ચાલો, 2 ક્લોરો પછી સ્પાઇરો, 2 ક્લોરો સ્પાઇરો આની અંદરથી કેટલા કેટલા, સૌથી ઓછા કાર્બન પહેલાં પછી વધુ, પહેલાંમાં 3ની સિરીઝ હતી, જે આવતા 2 3 4 જે આવતા, આમાં 2 જ આવશે. કેટલા કાર્બન? 1 2 3 અને 4, અહીંયા 1 2 3 4 અને 5, એટલે સૌથી ઓછા 4 પછી 5, વચ્ચે આવે એ જ ગણવાના, આ નહીં ગણવાના, આમાં 4 આમાં 5, બરાબર. સ્પાઇરો 4 5, કેટલા કાર્બન છે? 10, એટલે ડેકેન, બસ પતી ગયો. ચાલો, આ રીતના તમારે જોઈન્ટ કરવાનું છે, આ રીતના કામ કરવાનું છે, બરાબર. હજુ એકાદ ઉદાહરણ આનું લેવું હોય તો લઈ લઈએ. ચાલો, આમ છે, બરાબર છે. તો આની અંદર શું આવશે? તો આની અંદર આપણે જો જોઈએ તો અહીંયાથી જંકશન છે, અહીંયાથી નંબરિંગની શરૂઆત કરશું, 1 2, બરાબર છે. હવે અહીંયા 3 4 ઉપર જાય નીચે જાય, પણ નીચે શાખા છે એટલે અહીંયા આવશું, 4 5 6 7, બરાબર છે. શું આવશે બોલો? શાખાનું નામ 4-મિથાઇલ સ્પાઇરો. કેટલા કેટલા નંબર પર છે? 4-મિથાઇલ સ્પાઇરો, બરાબર છે. 4-મિથાઇલ સ્પાઇરો, એક જોજો બરાબર, અહીંયા વચ્ચે કેટલા કાર્બન છે? 2, સૌથી ઓછા 2, પછી અહીંયા 1 2 3 4, 2 4, ટોટલ કેટલા કાર્બન છે? 7, એટલે હેપ્ટેન. આ રીતે કામ કરવાનું છે, નંબરિંગ આપવાનું છે, બરાબર. હવે આનું નામ જે છે, જોજો બરાબર, અહીંયા 1 2 3, અહીંયા વચ્ચે કાર્બન જ નથી. જો આપણે એક સિચ્યુએશન આવી જોઈ હતી કે વચ્ચે કાર્બન હતા, CH2 CH2 CH2, એટલે કન્ફ્યુઝ ન થાવ ને, એટલે સરખા જેવું ન થાય એટલા માટે, પણ અહીંયા વચ્ચે આ કાર્બન છે જ નહીં, ડિલીટ થઈ ગયા છે, કાંઈ નથી. તો આનું નામ 1-ડેશ, આનું નામ 2-ડેશ, આનું નામ 3-ડેશ. તો આનું નામ શું આપવાનું? આ બે સાયકલ જોડાયેલી છે, શું છે? સાયક્લોપ્રોપાઇલ. હવે ડાઈ નહીં કહેવાનું, બાય કહેવાનું, ડાય કરતાં તમને બાય વધારે ફાવે ને, બરાબર છે. એટલે સાયક્લોની જગ્યાએ સાયક્લોપ્રોપાઇલ છે, બરાબર છે, બાય બાયસાયક્લોપ્રોપાઇલ. પણ આ બે સાયકલ કઈ કઈ જગ્યાએથી જોડાયેલી છે? 1 અને 1-ડેશ, 1 અને 1-ડેશ, બાયસાયક્લોપ્રોપાઇલ. બસ આવું કામ છે આની અંદર. અહીંયા 1 2 3, હવે આનું નંબરિંગ કરવું તો અહીંયા 1 આપશું, અહીંયા 1-ડેશ 1-ડેશ, અહીંયા 2-ડેશ આપશું, અહીંયા 2-ડેશ નહીં આપીએ, કેમ કે આ કંઈક જોડાયેલી છે ને, એટલે જોડાયેલી હોય ને એનો નંબર ઓછો આવવો જોઈએ. જો અહીંયા 2-ડેશ આપત, 1-ડેશ 2-ડેશ, અહીંયા તો 3-ડેશ આવત, તો વધુ નંબર આવે, અહીંયા જોડાયેલો છે.
બીજી રિંગ આગળ જોડાયેલી હોય ને એનો ઓછો નંબર આવવો જોઈએ, બરાબર છે? એટલે અહીંયા 2 ડેશ અને અહીંયા શું આવશે? 3 ડેશ, બરાબર છે? પછી અહીંયા અહીંયાથી શરૂઆત કરવાની, અહીંયા ઓછો નંબર આવવો જોઈએ, જોડાયેલી છે ત્યાં. એટલે 1 ડબલ ડેશ, 2 ડબલ ડેશ, 3 ડબલ ડેશ, શું આવે? સાયક્લોપ્રોપાઇલ. 3 છે, 3 ક્યાં ક્યાંથી જોડાયેલી? 1 અને 1 ડેશ અને 2 ડેશ અને 1 ડબલ ડેશ, 1 ડેશ, 1 ડેશ, 2 ડેશ અને 1 ડબલ ડેશ. આટલી જગ્યાએથી 1 ડેશ, 2 ડેશ અને 1 ડબલ ડેશ, કેટલી છે? 3. 3 તો ટર લખવાનું. શું લખવાનું? ટર, ટ્રાય નહીં લખવાનું, ટર. સાયક્લોપ્રોપેન, અને અહીંયા પણ ટર સાયક્લોપ્રોપેન, સાયક્લોપ્રોપેન, આ રીતના આવશે, બરાબર છે? એના પછી આ બેન્ઝીન છે, બેન્ઝીનમાં પણ આ જ કામ કરવાનું છે. જો અહીંયાથી નંબરિંગની શરૂઆત કરવાની, 1, 2, 3, 4, 5 અને 6. હવે આનું નંબરિંગ કરો છો તમે ત્યારે અહીંયા ડેશ આપી દેવાનો છે, 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ અને 6 ડેશ, બરાબર છે? હવે 6 ડેશ, હવે અહીંયાથી નંબરિંગ કરવું છે તો ફરી પાછું અહીંયા 1 ડબલ ડેશ 2 ડબલ ડેશ 3 ડબલ ડેશ 4 ડબલ ડેશ 5 ડબલ ડેશ અને 6 ડબલ ડેશ, બરાબર છે? હવે ક્યાં ક્યાંથી જોડાયેલા છે? જોજો, બરાબર ધ્યાન આપજો. તો આની આપણે જો વાત કરીએ તો, આ જોડાયેલા છે એની વાત કરીએ છે, તો આ 1 અને 1 ડેશ 1 અને 1 ડેશ, પછી 4 ડેશ અને 1 ડબલ ડેશ 1 ડબલ ડેશ, બરાબર છે? આ જગ્યાએ જોડાયેલી 3 છે, એટલે ટર્ફિનાઇલ લખવાનું, ટર્ફિનાઇલ આ રીતે લખવાનું છે, બરાબર છે? અને એના પછી જો આપણે વાત કરીએ તો આ રીતના તમને આપેલું 1, 2, 3 અને 4, બરાબર છે? અહીંયા નંબર 1 જ આપવાનો, અહીંયા 2 નહીં આપવાનો, અહીંયા 2 આપવાનું, કેમ કે આ જોડાયેલું છે તે ઓછો આવવો જોઈએ. 2 1 ડેશ 2 ડેશ 3 ડેશ અને 4 ડેશ, અહીંયા 1 ડબલ ડેશ 2 ડબલ ડેશ 3 ડબલ ડેશ અને 4 ડબલ ડેશ, બરાબર છે? આ રીતે નંબરિંગ આપી દેવાનું છે. હવે ક્યાં ક્યાંથી જોડાયેલું? 1 1 ડેશ 2 ડેશ અને 1 ડબલ ડેશ, ઓકે, કેટલા છે? 3, એટલે ટર સાયક્લો બ્યુટેન, આ રીતે તમારે નંબરિંગ કરવાનું છે, બરાબર છે? એટલે આ થઈ ગયું તમારું આયુપીએસસી નામકરણ. દોસ્તો, આયુપીએસસી નામકરણ જે છે અહીંયા પૂર્ણ થાય છે, એટલે આની પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી છે. એક્સ્ટ્રા ને એક્સ્ટ્રા નામકરણ જે છે, આ બહુ અતિશય ડિફિકલ્ટ નામકરણની પણ આનાથી વધારે જરૂર નથી તમારે. આ આવી ગયું ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ, જેડબલઈ ને એડવાન્સ માટે, બરાબર છે? આ એડવાન્સ માટે થોડુંક એક્સ્ટ્રા આવે છે, પણ જેડબલઈ માટે જે છે આટલું જ ઇનફ છે, નીટ માટે ને જેડબલઈ માટે. આનાથી વધારે જરૂર નથી તમારે. એટલે નામકરણની તમારે બેસ્ટ અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે. હવે નેક્સ્ટ આપણે સમઘટકતા સ્ટાર્ટ કરશું, બરાબર છે? એટલે ત્યાં સુધી આ બધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે તમારે. પણ પ્રેક્ટિસ આયુપીએસસી નામકરણ છે, અને જેટલી વધારે પ્રેક્ટિસ એટલું વધારે કામ બેસ્ટ થશે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.